નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. અંબાજી ધામ બંને તરફ રાજસ્થાન બોર્ડર અને બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું માં અંબાનું તીર્થ અરાવલી પહાડોમાં સરસ્વતી નદીના તટ પાસે આવેલું 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ છે. આ ધામ શક્તિપીઠોમાં ઘણું મહત્વ ધરાવે છે. આજે જીઆઈએસએફ બોર્ડ વિંગ દ્વિત મંદિર ગાર્ડના જવાનો મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાયેલા છે. સુરક્ષા કર્મીઓને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. અંબાજી પહોંચતા યાત્રિકોને પણ સુરક્ષા કરતા જવાનો તપાસીને મંદિરમાં જવા દેતા હતા. સુરક્ષાને લઈ યાત્રિકો પણ તપાસમાં સહકાર આપે છે. સુરક્ષાના કારણસર શ્રીફળ પણ મંદિરમાં લઈ જવા દેવામાં આવતા નથી. અંબાજી આવેલા શ્રદ્ધાળુઓએ આતંકવાદી હુમલાના પગલે નિવેદન કર્યું હતું કે અંબાજીમાં સુરક્ષા હજુ વધુ કડક કરવી જોઈએ. એટલું જ નહીં, આગામી લોકસભાની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં આવનારી છે, ત્યારે પુલવામામાં થયેલા આતંકી હુમલાને અંજામ આપવા આવનારી ચૂંટણીઓ ભલે પાછી ખસેડવી પડે તો ખસેડવી પડે તો ખસેડો, પણ તે પહેલાં હુમલામાં આતંકવાદીઓને ખત્મ કરી તેના પરિણામો લોકો સમક્ષ મૂકવા માંગ કરાઈ રહી છે. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી. તો બગસરા મેઘાણી હાઈસ્કૂલ દ્વારા ડેરી પીપરિયા ખાતે એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેવાકીય પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, યોગ, વ્યસન મુક્તિ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જે અનન્વેગ ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા મેઘાણી હાઈસ્કૂલ દ્વારા ડેરી પીપરિયા ખાતે એનએસએસ શિબિર યોજવામાં આવી, જેમાં ત્યારે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી દીપ પ્રગટાવીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે આ તકે નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથરે પૂરતો સહયોગ આપીને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, યોગ, વ્યસન મુક્તિ, પશુ રોગ નિદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, સાક્ષરતા અભિયાન, લોકજાગૃતિ, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ અંગેની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થીની ફોરમ ભરખડાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા અનન્વે બગસરા નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેશ ડોડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન હરેશભાઈ પટોડિયા, ડેરી પીપરિયા ગામ સરપંચ મહેશભાઈ ગોધાણી, તલાટીકમ મંત્રી વર્ષાબેન ડાભી, મેઘાણી હાઈસ્કૂલ પ્રિન્સિપલ આર એસ શેખવા, મનોજભાઈ મહેડા સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ દ્વારા વધુમાં વધુ લોક જાગૃતિ થાય તેવા હેતુસર મેઘાણી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય તેવા હેતુ અનન્વે સેવા શિબિર થઈ હોય તેવું મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક સ્નેહી પરમાર સાહેબે વધુમાં જણાવ્યું હતું. તેમજ બગસરા નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલ સંચાલિત સ્કૂલ દ્વારા દર વર્ષે એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવે છે, ત્યારે હાલ આ શિબિર ડેરી પીપરિયા મુકામે ગામના સરપંચ તેમજ ગામ લોકોના અથાક સહકારથી બગસરા મેઘાણી હાઈસ્કૂલ દ્વારા એનએસએસ કેમ્પનું આયોજન કરીને અનેક રાષ્ટ્રીય સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવશે તેવું મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ આર એ શેખવા સાહેબે જણાવ્યું હતું. પ્લસ ટુ એનએસએસ યુનિટનું આ વાર્ષિક શિબિર આજે ડેરી પીપરિયા ગામ મુકાબલે છે. આનો ખાસ હેતુ એવો હોય છે કે વિદ્યાર્થીઓની અંદર રાષ્ટ્રીય ભાવના કેળવાય અને વિદ્યાર્થીઓ સેવાના ક્ષેત્રમાં આગળ વધે. મોટાભાગે આવી એનએસએસ શિબિરમાં ગ્રામ સફાઈ, ગામની અંદર બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, ગામની અંદર સ્વચ્છતાનો તરીકે જાગૃતિ કેળવવી અને સરકારની બીજી અન્ય યોજનાઓ જેવી કે બેટી બચાવો, સ્ત્રી શિક્ષણ, મહિલા કેળવણી, વ્યસન મુક્તિ, ટ્રાફિક માટેની વિદ્યાર્થીઓની અંદર ગામની અંદર જાગૃતિ કેળવાય, આવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવા શિબિર યોજાતા હોય છે. અને આ શિબિરની અંદર વિદ્યાર્થીઓની અંદર ફિલ્ડ પર જઈને કામ કરવાની ભાવના કેળવાય એના માટે આ યોજના હોય છે. મેઘણી હાઈસ્કૂલની આ પ્રસિદ્ધ એનએસએસ યુનિટ આજે આ ગામમાં છે અને આ ગામમાં રહીને વિવિધ કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓ ફિલ્ડમાં જઈને ગામની વચ્ચે જઈને કઈ રીતે રહી શકે એની કેળવણી. હું મેઘાણી હાઈસ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરું છું. ડેરી પીપરિયા મુકામે આજે એનએસએસ શિબિર આયોજન કર્યું છે. તેમાં સવારે અમે સ્વચ્છતા અભિયાન અને અત્યારે અમારી શિબિર ઉદઘાટન ચાલી રહ્યું છે અને આ શિબિરનો મહત્ત્વનો ભાગ એ છે કે આમાં ગ્રામ ઉદ્યોગ, સમાજને આગળ લાવવાનું અને સમાજમાં બેટી બચાવવાનું અભ્યાસ માટેનું આ કાર્ય કરી રહ્યા છીએ.
તેમાં બધાને સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની વિનંતી અને બધાને બેટી બચાવવા માટે અને બધાને ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય કક્ષાએ લઈ જવા માટે અમારું શિબિર આયોજન કરી રહ્યું છે. પ્રતાપ પાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. લાઠીની પુરખ્યા રોડ ઉપર અનેક નાના પુલ આવેલા છે, ત્યારે હાલ આ પુલ ઉપર રેલિંગ ન હોવાથી સતત અકસ્માતનો ભય રહે છે. ત્યારે હાલ આ રોડ ઉપર યાત્રાધામ ગુરખિયા મંદિરે દર્શન કરવા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવા પુલ ઉપર કોઈ અકસ્માત થાય તે પહેલા તંત્ર દ્વારા રેલિંગ બનાવે તેવી માંગણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના લાઠીથી ભૂરખિયા રોડ ઉપર અનેક નાના પુલ આવેલા છે, ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ આ પુલ ઉપર રેલિંગ ન હોવાથી સતત અકસ્માતનો ભય રહે છે. ત્યારે હાલ આ રોડ ઉપર યાત્રાધામ ભૂરખિયા મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હાલ આ રોડ ઉપર પુલની ઉપરથી પાડા પીઠની દિવાલો તૂટી ગઈ હોવાથી આ બાબતે રજનીકાંત રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે આ રોડ અનેક નાળાઓની પારાપેટ ભાંગીને ભૂક્કો થઈ ગયેલી હાલતમાં છે, છતાં અકસ્માત નિવારણ તકેદારી પગલાં માટે કોઈ પણ પ્રકારના સલામતીના ચિહ્નો મૂકવામાં આવ્યા નથી. અવારનવાર અકસ્માતનો ભય રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ અમરેલી R&B વિભાગના ઉચ્ચ અધિકારી અવારનવાર ભૂરખિયા હનુમાનજી મંદિરે દર્શનાર્થ કરવા આવતા હોય છે, છતાં લાપરવાહી જોવા મળે છે. તેમજ તાજપરથી ભૂરખિયા વચ્ચે 2 કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોમાં અકસ્માતનો સતત ભય રહે છે. ત્યારે હાલ આ રોડ ઉપર પુલની રેલિંગ બનાવે તેવી માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે. રજનીકાંત રાજ્યગુરુ સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. બગસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને વિજય ચોકથી મામલતદાર કચેરી રેલી કાઢીને આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને વિજય ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને મામલતદાર IS તલાટ સાહેબને આવેદનપત્ર આપીને હુમલાખોરોને ભારત સરકાર કોઈપણ ભોગે પછાડીને બદલો લેવાની માંગણી કરેલ છે. ત્યારે હાલ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને બગસરા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં બગસરા શહેરના તમામ મુસ્લિમ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે આ તકે બગસરા શહેરના શાહી ઇમામ પણ હાજર રહ્યા હતા. તેમજ મુસ્લિમ સમાજ વતી ફિરોઝભાઈ સૈયદ, જમાલભાઈ સરવૈયા, યુનુસભાઈ બિગલખિયા, મોહમ્મદ બાપુ સૈયદ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજીને આવેદનપત્ર આપ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સખત શબ્દોમાં વિઘોડી કાઢવામાં આવી. ત્યારે હાલ પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવીને સરકારને તાકીદ પણ કરવામાં આવે તેવી માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે. ગત તારીખ 14 ના રોજ જમ્મુ કાશ્મીરને આ પુલવામાના વિસ્તારમાં આપણા લશ્કર ઉપર, આપણા જવાનો ઉપર આતંકી હુમલો થયો, જેની અંદર 250-300 કિલો RDX માં જે 44 જવાનોની શહાદત થઈ છે, 44 એ તમામની સાથે અમારી દિલસોજી છે, હમદર્દી છે. અને આજે અમે મામલતદાર સાહેબની હાજરીમાં અમે એમને વિનંતી કરીએ છીએ કે આ કાયરપુર હમલામાં તપાસ કરે યોગ્ય કે એનું કારણ છે કે આપણી એટલી સુરક્ષા એજન્સીઓ હોવા છતાં 300 કિલો RDS RCA એ કંઈ નાની વાત નથી. અને આ હુમલો જે પણ કોઈ કર્યું એમને વખરી કાઢીએ છીએ અને આપણા જવાનોના બચ્ચાઓ સાથે, એમની વિધવાઓ સાથે અમારી પૂરી હમદર્દી છે. પાકિસ્તાન મુર્દાબાદ, મુર્દાબાદ. અને અમે મામલતદાર સાહેબને વિનંતી કરીએ છીએ કે આપણે હવે બોલીથી નહીં પણ પાકિસ્તાનની છાતીમાં ગોલી રાખી મારીને આપણે જે છે ને ભારતની અખંડિતતા, આપણી એકતા અને બધા એ છે ને સાથે મળીને આપણે જે છે ને સહકાર આપવાનો છે. અને માનની મામલતદાર સાહેબને હું વિનંતી કરીશ કે અમારો આ અવાજ ભારત સરકાર સુધી પહોંચાડે અને અમને જેમને પણ કોઈ અકૃત્ય કર્યું છે એમને પૂરેપૂરી શિક્ષા આપે, સજા.
અશોક મણવાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ધાંગધ્રાના બરોઢિયા વિસ્તાર પાસે ખેતીવાડીમાં પ્રાઇવેટ કંપની દ્વારા ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બરોઢિયા વિસ્તારમાં પ્રાઇવેટ કંપની દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરી ખેતીવાડીમાં મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધાંગધ્રા શહેરમાં આવેલી DCW કંપની દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરી જમીનમાં લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે. ત્યારે ધાંગધ્રા શહેરના બરોઢિયા વિસ્તારમાં ખેતર ધરાવતા રવિભાઈ પ્રભુભાઈ સોમપુરા અને વિજયભાઈ પ્રભુભાઈ સોમપુરા સહિતના અનેક લોકોના ખેતર આવેલા છે. આ ખેતરમાં વર્ષો જૂની ધાંગધ્રા DCW કંપનીની ગટર લાઇન પસાર થાય છે, ત્યારે ગટર લાઇન ઉપરોક્ત માલિકની જગ્યા હોવા છતાં તેમને પૂછવામાં આવ્યું નથી અને ગેરકાયદેસર ખોદકામ કર્યું છે, ત્યારે આ ગટરમાંથી આખી DCW કંપનીનું ગંદુ અને ક્ષારયુક્ત પાણી ગટરમાંથી પસાર કરી રણ વિસ્તારમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે જો આ પાઇપલાઇન લીકેજ થાય તો ખેતરમાં કામ કરતા લોકોને હાનિ પહોંચી શકે છે અને લોકોના મોત પણ થઈ શકે છે. આ કંપની અનેક વખત વિવાદોના ઘેરામાં આવી છે. ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે વસતા લોકોના ખેતરમાં આ જ કંપની દ્વારા ગેરકાયદેસર ખેતરોમાં રસ્તા કરી પોતાના મીઠા ભરેલા ઓવરલોડ ડમ્પરો ચલાવી રહ્યા હતા. ત્યાંના ગરીબ લોકોના ખેતર પચાવી પાડી વર્ષોથી અન્ન નથી ઉગાડી શક્યા અને ધાંગધ્રા શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા રાજાશાહી વખતના મકાનોમાં ગરીબ લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે તે માણસો પાસેથી મકાનો પડાવી DCW દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવાનું કાવતરું ઘડ્યું હતું. ત્યારે આવી કંપની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ધાંગધ્રાના પરોઢિયા વિસ્તારના ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે. મારું નામ ઉમંગ સોમપુરા છે. આ જમીન અહીંયા અમારી 12 મહિના પહેલાં લીધેલી છે અને અમે બધો ઘણો બધો ખર્ચો કરીને અહીંયા વાવવાની તૈયારી કરતા હતા. ત્યાં અહીંયા અમારી જમીનમાં કોઈ ખાડા કરી કામ નીચે પાઇપલાઇન જાય છે એનું કામ ચાલુ કરીને કંઈક ખાડા કરીને જતા રહ્યા છે. હવે જ્યારે ત્યારે ખાડા કરતા ત્યારે અમે અહીંયા આવ્યા, અમે પૂછ્યું એમને કોન્ટ્રાક્ટરને કે ભાઈ આ કોનું કામ ચાલે છે, તો એમણે કીધું કે આ DCW કામ ચાલે છે અને જે DCW ગંદુ જે ખરાબ પાણી નીકળે છે અહીંયા ખારું પાણી એ અહીંયાથી પસાર કરવામાં આવે છે. હવે આ તમે પાઇપલાઇન પણ જોઈ શકો છો કે અહીંયા પાણી નીકળે છે, અંદર લીકેજ છે પાઇપલાઇન. એ પાઇપલાઇનની અંદર લીકેજ થાય, ધીમે ધીમે પાણી ઉપર આવે અને અમારા પાકને નુકસાન કરે, તો એ નુકસાનની જવાબદારી કોણ લે? એટલે અમે DCW ઉપર કે કોઈ પણ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અમે એવું ઈચ્છીએ છીએ. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા ફરેણી રોડ વિસ્તારમાં 2 ફાર્મ દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો, 2 રોકટોક ચાલતો હોય, સ્થાનિક લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી છે. ત્યારે ફરેણી રોડ વિસ્તારની મહિલાઓ અને બાળકો પહોંચ્યા ધોરાજી પોલીસ મથકે. ધોરાજીના બસ સ્ટેન્ડ પાસે આવેલ અતિ ગરીબ વિસ્તાર એવો ફરેણી રોડ અને નગરપાલિકાનો 9 નંબર વિસ્તાર એટલે ફરેણી રોડ, જ્યાં રહેનાર લોકો હાલ ત્યાં ચાલતા દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો, 2 રોકટોક ચાલતો હોય અને મહિલાઓને ગામમાં હટાણું કરવા કે પોતાના સંતાનોને શાળાએ જવા માટે
અને એ જ વિસ્તારમાં રહેવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ ફક્ત એ જ વિસ્તારમાં ચાલતો દેશી દારૂનો વેપલો, દારૂ પીને દારૂડિયાઓ દાદાગીરી અને બેફામ વાણે વિલાસ કરતા હોય અને મન ફાવે તેવું વર્તન કરે છે તથા દારૂ પીને ગમે તે જગ્યાએ રખડતા ભટકતા હોય અને દારૂના નશામાં ગમે ત્યાં સૂઈ જાય છે, તો આ બાબતે સ્થાનિક લોકોએ ઘણીવાર દેશી દારૂનો વેપલો કરનારને રજૂઆત કરી અને દેશી દારૂનો વેપલો બંધ કરવા માટે આજીજી કરી, પણ દેશી દારૂનો વેપલો બંધ કરવામાં આવ્યો નથી, જેથી ના છૂટકે ફરણી રોડ વિસ્તારની મહિલાઓ અને બાળકો પહોંચ્યા ધોરાજી પોલીસ મથકે અને આવા દારૂડિયા અને વેચનારોના ત્રાસથી આપે છુટકારો અને કરો કાયદેસર કાર્યવાહી તેવી માંગ સાથે ધોરાજીના પોલીસ મથકે પહોંચીને પોતાની વ્યથા ઠાલવી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. સાધુ સંતો માને રોત્સાહ, તો ભવનાથમાં આકાર રહેશે વિશ્વનો સૌથી ઊંચો રુદ્રાક્ષ શિવલિંગ. જૂનાગઢમાં તારીખ 27 શિવરાત્રીનો મેળો ચાલુ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મેળાને મિની કુંભનો દરજ્જો દેવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢના વિદ્યાર્થીઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને આ મિની કુંભના પ્રથમ મેળામાં આવવા જાહેર આમંત્રણ આપ્યું હતું. ત્યારે આ મશાલ રેલી જૂનાગઢની ગર્લ્સ સ્કૂલ ખાતેથી આઝાદ ચોક, કાળવા ચોક બાદ બાઉદ્દીન કોલેજે સમાપ્ત થઈ હતી. આ વિશાળ મશાલ રેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી, તો વિદ્યાર્થીઓ દ્વારા નારા લગાવીને હાથમાં મશાલ રાખીને રેલીને આગળ વધારવામાં આવી. આ રેલીના અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા. મારું નામ રજણીયા ભક્તિ છે. અમે આ રેલી માટે બહુ મજા આવી ગઈ અને અમે એમએમ ખોડાસરા કોલેજ જૂનાગઢથી આવેલા છીએ. અમે રેલીની સ્ટાર્ટ જે ઓલી ગવર્મેન્ટ ગર્લ્સ હાઈ સ્કૂલ છે ત્યાંથી કરેલી હતી અને ત્યાંથી બહુદીન કોલેજ સુધી કરેલી છે. અમને મશાલ સાથે અને ખૂબ નારા લગાવ્યા હતા અને ખૂબ મજા આવી. અમે આ શિવરાત્રી નિમિત્તે આમ બહુ સરસ આ રેલી કરી, અમને બહુ મજા આવી અને બહુ આનંદ આવ્યો. હવે એ રેલી અમે પહેલી વખત કરેલી છે, પણ અમને અમારા કોલેજ તરફથી અમારે લોકોને હજી અમે આવ્યા છે સ્ટુડન્ટ, અમને મળ્યું અમને આવવા માટે. અમને બહુ 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 જ મજા આવી અહીંયા અને બહુ મોટા મોટા નારા લગાવ્યા. બધાએ ખબર પડી જૂનાગઢના લોકોને કે ભાઈ મહાશિવરાત્રિનું આવું બધું આયોજન આપણા જૂનાગઢમાં છે, તો આપણે એને જોડાવવું જોઈએ મહાશિવરાત્રિના મેળામાં. અને મિની કુંભ મેળો બહુ સરસ અહીંયા ચાલુ થવાનો છે. હમણાં આપણે 24 તારીખથી 4 તારીખ સુધી કન્ટિન્યુ ચાલવાનો છે. બધા આવે, અમે જૂનાગઢમાં બહુ મજા આવશે. બધા સ્ટેટના લોકો અહીંયા આવે ગુજરાતમાં અને ડિસ્ટ્રિક્ટના લોકો અમારા જૂનાગઢમાં આવે તેની અમે બહુ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે બધા અમારે જૂનાગઢમાં આવે. અને મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. કેશોદ તાલુકાના મોવાણા ગામે યુવતીને ગર્ભવતી બનાવતો પ્રેમી, પ્રેમિકા યુવતીને અપમાન. જૂનાગઢ ભવનાથ તળેટીમાં આયોજિત શિવરાત્રિના મેળાને રાજ્ય સરકાર દ્વારા મિની કુંભ મેળા તરીકે ઉજવવાની જાહેરાત કર્યા બાદ આ મેળા માટે શિવભક્તો અને નાગા સાધુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવરાત્રિના મેળા માટે ભવનાથ તળેટીમાં આકાર લઈ રહ્યું છે વિશ્વનું સૌપ્રથમ ઊંચું શિવલિંગ. 51 ફૂટ ઊંચા શિવલિંગને 51 લાખ રુદ્રાક્ષની જડિત કરવામાં આવશે, તો હાલ 1 અઠવાડિયાથી 100 જેટલા કારીગરો કામે લાગ્યા છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મેળાને વધુ આકર્ષિત બનાવવા માટે વિવિધ ધાર્મિક આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે. ગિરનારના સાનિધ્યમાં યોજાતા પવિત્ર પર્વ મહાશિવરાત્રિ મેળાની વિશિષ્ટ ઉજવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મેળાને મહાશિવરાત્રિ કુંભ મેળાનો દરજ્જો આપ્યો છે. જૂનાગઢના ભવનાથ ખાતે 26-2-2019 તારીખ 4-3-2019 સુધી શિવરાત્રિ કુંભ મેળો યોજાશે, જેમાં રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે 27ના રોજ સવારે 9 કલાકે મેળાનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ તેમજ તેમની ઉપસ્થિતિમાં 51 લાખ રુદ્રાક્ષના શિવલિંગની પૂજન અને પ્રવેશદ્વારનું નામકરણ થશે. સાંજે 6 કલાકે લેઝર શોનું ઉદ્ઘાટન ઓપન થિયેટર ભવનાથ મંદિર પાછળ ગિરનાર ખાતે તથા રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રકૃતિધામ ભવનાથ ખાતે યોજાશે. તારીખ 27ના રોજ મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષાના મંત્રી ગ્રામીણ આવાસ પશુપાલન બજુભાઈ ખાબડ ઉપસ્થિત રહેશે. હા, મિની કુંભ લગને વાલા હૈ, મિની કુંભ લગેગા, બઢિયા ભંડારા ચલાઓ, અચ્છા મંદિર સજાઓ, અચ્છા ઉસકા શોભા બઢાઓ, ઉસકા સફાઈ રખો અચ્છા, ઓર મિની કુંભ હૈ, અબ તુરંત આતા હૈ, તુરંત શિવરાત્રિ હો જાતી હૈ, તુરંત પબ્લિક કા તો મેલા ખતમ હો ગયા, ખતમ હો ગયા ભગે, ઓર અગર વહાં પે મેલા લગા રહેગા, કોઈ ભગેગા નહીં, સબ લોગ બાબા લોગ સબ લોગ બને રહેંગે, તો મિની કુંભ આઈ. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ,
જૂનાગઢ. કેશોદ તાલુકાના મોવાણા ગામે યુવતીને ગર્ભવતી બનાવતો પ્રેમી, પ્રેમિકા યુવતીને અપનાવવા ઇનકાર કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. કેશોદ તાલુકાના મોવાણા ગામે રહેતી યુવતીને એના જ ગામના યુવાન સાથે પ્રેમ થઈ જતા યુવાનીમાં પ્રેમ પાંગર્યો હતો. 1.5 વર્ષના પ્રેમ સંબંધમાં યુવતી ગર્ભવતી બનતા પ્રેમીએ સ્વીકારવા અનાદર કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં મહિલા કોન્સ્ટેબલ શમીનાબેન બેલીમ સમક્ષ યુવતીએ કરેલી વાત મુજબ 1.5 વર્ષ અગાઉ મોવાણા ગામે ડેમમાં માટીના ટ્રેક્ટર ભરવામાં આવતા હતા ત્યારે ગામના યુવાન માર્શલ વડાળિયા સાથે બળતણ વીણવા જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ વારંવાર મળતા હતા. છેલ્લે યુવાનની વાડીમાં શરીર સંબંધ બાંધતા ગર્ભ રહી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. યુવતીએ પોતાની શારીરિક ફેરફારની હકીકત યુવાનને કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તારે જે કરવું હોય તે કર, મારે કંઈ લેવા દેવા નથી અને વધુમાં ધમકી આપી હતી કે કોઈને મારા વિશે કહીશ તો જીવતી સળગાવી દઈશ. ગભરાઈ ગયેલી યુવતીની હકીકત ધ્યાને લઈ કેશોદ પોલીસ દ્વારા કલમ 376(5)(6)(b) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ DYSP BJ ગઢવી ચલાવી રહ્યા છે. કેશોદ તાલુકાના મોવાણા ગામમાં બનાવ બનતા ચર્ચા શરૂ થઈ ગઈ છે. બનાવના આરોપી યુવાનને DYSP તથા સ્ટાફે ગણતરીના કલાકોમાં ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ તારીખ 21/2/2019 રોજ ભોગ બનનાર મોવાણા ગામના એક દલિત પરિવારના દીકરી જેઓને મા બાપ સાથે અહીં ફરિયાદ કરવા આવેલ, જે સબબ મોવાણા ગામના જ માર્શલ વડારિયા કરીને પટેલે એમની ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી અને એમના પોતાના વિશ્વાસમાં લઈ અને આ જે દુષ્કર્મ એમને આ ભોગ બનનાર સાથે કરી અને એમને લગ્ન કરી લેશું એવી લાલચ આપેલ. તે દરમિયાન ભોગ બનનાર સાથે આ એક દુષ્કર્મ કરી ત્યારબાદ તેમને સ્વીકારવાની ના પાડતા પોતે અહીં ફરિયાદ કરવા આવેલ, જેથી કરીને આ ભોગ બનનારનું નિવેદન લઈ ફરિયાદ કરી અને આરોપીને અટક કરવા માટે આગળની તપાસ અમોએ DYSP STSCSL નાપોદીશ્રીના તરફ કાઢેલ છે અને આ ફરિયાદ દરમિયાન આરોપી પોતે મોટા મોવાણા ગામનો જ હોય અને પોતે ટ્રેક્ટર ચલાવતો હોય અને મોબાઈલ નંબર અને એમના મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ કરી છે. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, કેશોદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.